साबरकांठा જિલ્લાના પ્રાંતિજ ખાતે હોન્ડાના શોરૂમ આગળ જ એક્ટિવા માલિકે પોતાની એક્ટિવા સરગાવી દીધી। પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલા હોન્ડાના શોરૂમ આગળ જ એક્ટિવા માલિક વિજયભાઈ કાંતિભાઈ બોઈ દ્વારા પોતાની એક્ટિવાને પેટ્રોલ છાટીને સળગાવી દીધી હતી। વિજયભાઈ દ્વારા 3.5 મહિના પહેલા પ્રાંતિજ હોન્ડાના શોરૂમ ઉપરથી એક્ટિવા છોડાવી હતી, તો એક્ટિવામાં કમ્પ્લેન આવતા તેઓ અવરનવર શોરૂમ જતા હતા, પણ હોન્ડાના શોરૂમ માલિક દ્વારા કમ્પ્લેન સોલ્વ ન થતા તેઓ કમ્પ્લેનને કટારી જતા અને આજે પણ તેઓ હોન્ડાના શોરૂમ ઉપર આવ્યા હતા અને આજે પણ કમ્પ્લેન સોલ્વ ન થતા તેઓ ગુસ્સે થઈને પોતાની એક્ટિવાને હોન્ડા શોરૂમ આગળ જ ઊભી કરી પેટ્રોલ લાવી એક્ટિવા ઉપર પેટ્રોલ છાંટીને જાતે જ એક્ટિવા સળગાવી દીધી હતી। તો એક્ટિવા સળગતા આજુબાજુમાં તથા એપ્રોચ રોડ ઉપર અવરજવર કરતા લોકો દોડી આવ્યા હતા, તો પ્રાંતિજ ફાયર બ્રિગેડને જાણ કરતા પ્રાંતિજ ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને એક્ટિવામાં લાગેલ આગ હોલવી અને આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આગમાં એક્ટિવા બળીને ભથ્થું થઈ ગઈ હતી। બ્યુરો રિપોર્ટ, ઉમંગ રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ। માર્યમાન શોરૂમ ઉપર જતો હતો, હોન્ડાના શોરૂમ પર કાઈ નું કાઈ નાટક કરતા હતા, કાયમ કાયમ ગાડીને નવી ગાડીને ફોડી નાખતા હતા, કાયમ માથાકૂટ થતી હતી મારે। મેં લગભગ 50 થી વધુ ગાડીઓ મારા માણસોને અપાયેલી છે અને આ બધી કાયમ મગજ મારી ચાલતી હતી। એટલે આજે શું થયેલું હતું? આજે સેન્સર કે બગડી ગયેલું છે એવું કહેતા હતા અને વધતા કે સેન્સર બીજું નાખવું પડશે અને વધતા એમ એવું કહેતા હતા એ લોકો કે બીજી આ તો બીજી ગાડી મને ટ્રાન્સપોર્ટ થશે, આવું બધું મને કીધું છે। ગાડી લીધી એક્ટિવા કેટલો સમય થયો? આપણે 3 મહિના થયા। સારા, થેન્ક યુ। પેટ્રોલ નાખીને શું સરગાઈ મારી? કેમ સરગાઈ? મને જવાબ એવા હિંમત ન કરતી બી એવો મળ્યો, નહીંથી બી એવો મળ્યો કે ટ્રાન્સપોર્ટ થશે કે ગાડીને કે બધું। મેં કહું નવી ગાડી લીધી છે, ટ્રાન્સપોર્ટ ના થાય, મેં કહું મારી બધી ખાસી ગાડીઓમાં ફોલ્ટ થયેલો હતો, પણ આ કાયમ મારી મારે કાયમ માથા બુટ થતી હતી, પણ હું તો એકને શબ્દ નહીં બોલેલો કોઈ સાહેબ। મેં ગાડી લાઈન પેટ્રોલ લાઈન સરગાઈ મારી, બસ આજ